ભાજપે સસ્પેન્ડ કરેલા નેતાઓની ઘર વાપસી થઈ છે. પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કમાભાઈ રાઠોડે ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. સાણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભીખા પટેલ પણ ભાજપમાં જોડાયા. આ ઉપરાંત બોપલ ઘુમા પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ કેસરિયો કર્યો છે. ભાજપમાં જોડાતા પહેલા જુંડાલ સર્કલથી કમલમ સુધી રેલીનું પણ આયોજન કરાયું અને શક્તિ પ્રદર્શન કર્યું, જે બાદ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નેતાઓ ભાજપમાં જોડાયા છે. આજે ભાજપમાં જોડાનારા પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ 2007માં ધારાસભ્ય રહી ચૂક્યા છે અને નાડોદાવા સમાજનો મોટો ચહેરો છે. અગાઉ તેઓ ભાજપના અમદાવાદ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે અને 2017માં અપક્ષ ચૂંટણી લડ્યા એટલે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા, જે બાદ 2019માં લોકસભા ચૂંટણી વખતે તેઓ પાછા ફર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ માટે કામ કર્યું હતું. હવે સત્તાવાર રીતે તેઓ ફરી ભાજપમાં ઘર વાપસી કરી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડની ભાજપમાં ઘર વાપસી થઈ, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ઘર વાપસી થઈ છે, એમની સાથે વાત કરીશું. કમાભાઈ, ઘર વાપસીનું મુખ્ય કારણ શું રહ્યું, કેમ પાછા આવવું પડ્યું? ઘર વાપસી નથી, સસ્પેન્શન રદ થયું છે. તમે એટલે ઘરમાં જ હતા એવું જ હતું? ઘરમાં જ હતો. મેં હમણાં જ પત્રકાર મિત્રોને તમને બધાને કહ્યું કે હું ઘરમાં હતો ને ઘરમાં રહેવાનું છું ને ઘરમાં રહીશ. પક્ષની નારાજગી હતી તો એ નારાજગી દૂર કરવામાં સમય કેમ લાગ્યો? તમે કહ્યું કે 2019માં અમે બે માટે કામ કર્યું, તો આ વિલંબ કેમ થયો? વિલંબનું કારણ પક્ષના મોવડી મંડળને ખબર હશે, બાકી હું તો પક્ષનું કામ જ કરતો હતો અને પક્ષનું સસ્પેન્શન જે મને હતું એ રદ થયું છે. આજે મને આનંદ છે. જે મેસેજ તમે કાર્યકર્તાઓને આપ્યો, આટલા વર્ષ કામ કર્યું, 2017માં અપક્ષ લડ્યા, પક્ષની વિરુદ્ધ ગયા, તમે પક્ષને માફ કહો છો, તે વખતે વિરુદ્ધ જવાની જરૂર શું પડી હતી અને એ વાતનું પશ્ચાતાપ છે કરો? હું ભારતીય જનતા પાર્ટીને પહેલાંય માં કહેતો હતો, આજે માં કહું છું ને ભવિષ્યમાં માં કહેતો રહીશ. પણ એની વિરુદ્ધ નહીં, એની વિરુદ્ધ જવાનો પશ્ચાતાપ? હું વિરોધ ગયો જ નથી ને. તો અપક્ષ લડ્યા વિરોધ નથી? આઈ હેવ નો કોમેન્ટ્સ. આગળની દિવસોમાં શું રણનીતિ, શું કામ કરશો પાર્ટી માટે, શું કમિટમેન્ટ છે? આગામી દિવસોમાં એક કાર્યકર્તા તરીકે કામ કરવાનું છું. કોઈ કમિટમેન્ટ પાર્ટી આપ્યું ચૂંટણી લડવાનું? બિલકુલ નહીં, કાર્યકર્તા તરીકે જ કામ કરવાનું છું. કનુભાઈ સાહેબની સામે તમે લડ્યા હતા, એ કનુભાઈની સાથેના મતભેદો દૂર થઈ ગયા છે કે મતભેદ હજુ રહેશે? કનુભાઈ મિત્ર છે અમારા, મતભેદોની ક્યાં વાત કરો છો? કનુભાઈ મિત્ર છે, સાથે રહીને 22માં કામ કરશું, બધા સાથે રહીને કામ કરીશું, ભારતીય જનતા પાર્ટીને જીતાડીશું. ધન્યવાદ કમાભાઈ. તો આ હતા કમાભાઈ રાઠોડ, જેમણે કહ્યું કે તમામ લોકોને સાથે રહી અને કામ કરીશું. કોઈ જે જૂના મતભેદો થાય જૂની વાત છે અને હવે નવી વાત સાથે પક્ષ માટે કામ કરશે. કેમેરામેન જેમની સાથે બીજે જોશી, ઝી મીડિયા, ગાંધીનગર.